2014 ની લોકસભાની ચૂંટણી એટલા માટે પણ ઐતિહાસિક છે કારણ કે ભારતના ઇતિહાસમાં અગાઉ ક્યારે પણ આટલી ખર્ચાળ ચૂંટણી જોવા નથી મળી। ઉમેદવારો પોતાના પ્રચાર પાછળ 30,000 કરોડ રૂપિયા લૂંટાવી ચૂક્યા છે। આંકડો 34,000 કરોડ પર પહોંચવા જઈ રહ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે કોણ લૂંટાવી રહ્યું છે આટલા રૂપિયા? તે હવાલાના છે કે પછી કાળું નાણું? ચૂંટણી લોકતંત્રને કઈ રીતે લોકતાંત્રિક ધંધામાં પરિવર્તિત કરી દેવાયું છે તેવા દેશની પ્રત્યેક લોકસભા બેઠક માટે લગાવવામાં આવેલા સટ્ટા પરથી જાણી શકાય છે। અહીં 60,000 કરોડ રૂપિયાથી વધારેનો ખેલ ખુલ્લેઆમ ખેલાઈ રહ્યો છે અને તેમાં પણ હજુ સુધી સૌથી વીવીઆઈપી સીટ બનારસ પર દાવ રમાવવાનો બાકી છે। કોણ કેટલા હજાર કરોડ ખર્ચ કરી રહ્યું છે તેનો જવાબ આપવો મુશ્કેલ છે કારણ કે અંગ્રેજીના સૌથી મોટા રાષ્ટ્રીય અખબારમાં કોઈના મૃત્યુ અંગેની સૌથી નાની ખબર માટે પણ 24,000 રૂપિયા ખર્ચ કરવો પડે છે। આટલો ખર્ચ કરતા પણ આ ખબર પહેલા પાના પર નહીં પરંતુ અંદરના નિર્ધારિત કરેલા પાના પર છપાય છે। જ્યારે રાજકીય પક્ષો અથવા કોઈ નેતા વોટ માંગવા માટે પહેલા પાનાને જ ખરીદી લે તો તમામ ડિસ્કાઉન્ટ બાદ કરતા પણ ઓછામાં ઓછો ખર્ચ 70 લાખ જેટલો આવે જે ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત કરાયેલી એક ઉમેદવારની ચૂંટણી પ્રચાર ખર્ચની મહત્તમ સીમા છે। આમ છતાં પણ દરેક જણ ચૂપ છે કારણ કે છેલ્લા એક મહિનામાં અખબાર અને ટીવી જાહેરાત દ્વારા ચૂંટણી પ્રચારનો કુલ ખર્ચ 100 કરોડનો આંકડો પાર કરી ચૂક્યો છે। કોણ આપી રહ્યું છે અને ક્યાંથી આવી રહ્યા છે આટલા રૂપિયા? આ સવાલનો જવાબ હજુ સુધી મેળવી શકાયો નથી। બ્યુરો રિપોર્ટ, વીટીવી।